વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપણા સારા એ જૂનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જૂનાગઢપતિ રાધારમણ દેવની છત્ર છાયામાં અતિ પ્રસાદીનું અતીર્થભૂમિ એવા બાલાગામને આંગણે આજના મૂર્તિ પ્રતિષ્ઠાના શુભ અવસરે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો સર્વે ધર્મકુળ આશ્રિત સત્સંગી હરિભક્તો સર્વ ધર્મપ્રેમી સજ્જનો મોક્ષ ભાગી જીવાત્મા દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ સર્વે બાલાગામના ભક્તોને ખૂબ ખૂબ હૃદયના અભિનંદન. આજે આપણે બધા ખરેખર બળભાગી થયા છીએ, કારણ કે અક્ષરધામના અધિપતિ અનંતકોટી બ્રહ્માંડના ધણી એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ આજે અર્ચા સ્વરૂપે આપણા મંદિરની અંદર પધાર્યા છે. ઘણા અજ્ઞાનતાવશ એનો અન્યાર્થ કરતા હોય છે કે આપણી સામે હોય એ પ્રગટ કહેવાય, પણ આપણા શાસ્ત્રોએ ભગવાનની કાયે ક્યારેય પરોક્ષપણું શાસ્ત્રોએ નથી બતાવ્યું. આ વાત સમજવા જેવી છે. ભગવાન અનાદિ છે, અનંત છે, એટલે કાયમ માટે પરમાત્મા તો પરમાત્મા જ છે. પ્રશ્ન એ છે કે આપણને દર્શન કેવી રીતે થાય છે. ત્યારે વચનામૃત આદિ ગ્રંથોની અંદર ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વાત આપણને સમજાવી. ભગવાનના દર્શનના અનેક માર્ગ છે, અનેક રસ્તા છે, અનેક એના સાધનો છે. ભગવાન કીધું, જ્યારે શ્રીજી મહારાજ અક્ષરધામમાં બિરાજતા હોય ને અનંત જીવાત્મા ઉપર કલ્યાણ કરવાનો સંકલ્પ કરે, ત્યારે એ જીવાત્માના કલ્યાણને અર્થે, ધર્મના રક્ષણને અર્થે, અધર્મના વિનાશને અર્થે, મોક્ષ માર્ગની ઉપાસના ભક્તિની પરંપરાને પુષ્ટ કરવાને માટે ભગવાનના ધરાવતળ ઉપર અવતાર ધારણ કરીને પધારતા હોય છે. અને જે અવતારી લીલા જે છે એ લીલા માત્ર સંકેલતા હોય છે, પોતાના પરમાત્માપણાની જે લીલા છે ક્યારે સંકેલાતી નથી, એનું રૂપ પરિવર્તન થાય છે. ભગવાને જ્યારે સ્વામિનારાયણ ભગવાન જ્યારે અંતરધ્યાન લીલા કરતા હતા, કરવાની તૈયારી કરી, સંકલ્પ કર્યો, ત્યારે એમને પોતાના પ્રગટપણાની કાયમ અનુભૂતિ થાય એટલા માટે પોતાના વારસની અંદર, પોતાના ઉત્તર વ્યવસ્થાની અંદર ભગવાને ત્રણ સંકલ્પ કર્યા. આપણે કથાની અંદર ઘણી વખત સાંભળ્યું છે, એક તો ભગવાને પોતાના મંદિરો પધરાવ્યા, બનાવ્યા, અને પોતાના સ્વરૂપો પધરાવ્યા કે જેની અંદર ભગવાન કે અખંડ અમારો વાસ છે, એટલે ખંડિત નથી થયું. અખંડનો અર્થ શું થાય કે જેનું ખંડન ન થાય. ભગવાન એક રૂપે હતા, એ રૂપેથી મહારાજે રૂપ પરિવર્તન કર્યું, મૂર્તિ રૂપે થઈ ગયા. હવે આપણને દર્શન દે છે તો જે મહારાજ પ્રત્યક્ષ મનુષ્ય રૂપે દર્શન દેતા હતા, એ જ પરમાત્મા મનુષ્ય ચરિત્રને હવે મૂર્તિ સ્વરૂપે પરમાત્માએ પોતાનું ભાવ વિભોગ અને પોતાનું અંગ પરિવર્તન કર્યું, એટલે કે હૃદય પોતાના ઐશ્વર્ય દૈવત્વ સહિત મૂર્તિની અંદર મહારાજ પ્રવેશ્યા. અને મહારાજ કીધું, આ મૂર્તિ અમારો અખંડ વાસ છે. બીજું, મહારાજે શાસ્ત્રોની રચના કરી, શિક્ષાપત્રી આદિ શાસ્ત્રો લખ્યા, અને મહારાજ કીધું આ અમારું સ્વરૂપ છે, આની અંદર અમારો વાસ છે, અને આ અમે અખંડ રહ્યા છીએ. આ ત્રણ સંકલ્પ ભગવાનના પ્રગટપણાની પ્રતીતિ કરાવે છે. નથી, જ્યારે બ્રહ્માનંદ સ્વામી જેવાને જ્યારે વિયોગ થયો અને દાદા ખાચર જેવાને વિયોગ થયો, ભગવાનને અંતર ધ્યાન જ્યારે લીલા કરી ત્યારે બધા વિયોગમાં ભગવાનની ચિતામાં અંદર પ્રવેશવા જતા હતા, ત્યારે ભગવાને પ્રગટ થઈને કીધું, હું સત્સંગ મૂકીને ક્યાંય ગયો નથી, આ મૂર્તિની અંદર અખંડ હું રહ્યો છું. આજે એ સિદ્ધાંતથી આપણને ભગવાન શ્રીહરિએ રાધારમણ દેવ એની છત્રછાયા આપણને મળી છે, અને એની શાખા રૂપે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત રૂપે આજે આપણા બાલાગામ મંદિરની અંદર પણ અર્ચા સ્વરૂપ ભગવાન અહીંયા બિરાજી ચૂક્યા છે. જે અક્ષરધામમાં અધિપતિ છે એ જ અહીંયા બેઠા છે. આમાં જરાય જેને પોતાની ભક્તિ, ભાવ, પ્રેમ, જે પણ અર્પણ કરવાની શ્રદ્ધા હોય ને અહીંયા દર્શન કરવા આવશે, અહીંયા આગળ ભગવાનની આગળ પ્રાર્થના આજીજી કરશે, વિનંતી કરશે, એને ભગવાનના અક્ષરધામનું સુખની અનુભૂતિ થશે. એટલે આજે ખરેખર ખૂબ બધા ભાગ્યશાળી છો. આજે આપણે સનાત ત્યાં છીએ. હમણાં અમે ઉતારે બેઠા હતા તો મેં દ્રષ્ટાંતમાં કીધું, મેં કીધું આપણા જગતની અંદર પ્રાણી હોય ને જાનવર, એમાં તમે જો બે પ્રકારના પ્રાણીઓ, એક ધણિયાતું હોય અને એક હરાયું હોય, તો કિંમત કોણી હોય? ધણિયાતું હોય ને એની કિંમતો હેરાયદારની કિંમત ન હોય. જો જાનવરમાં એવી હોય તો આપણે પણ આપણે ધણિયાતા છીએ. આપણને રાધારમણ, આપણને ભગવાન સ્વામિનારાયણ જેવા ધણી મળ્યા છે, અને એમની આજ્ઞામાં રહીને આપણે ધણિયાતા રહીશું તો જગતમાં આપણી કિંમત થશે. જો રાયરાયમ જેમ રખડશું તો આપણી કિંમત થાય નહીં. એટલે ખૂબ નિષ્ઠાથી આપણને મળેલું આ મંદિર, ખાસ કરીને ગઈકાલે પણ અમે ભલામણ કરી હતી બાલાગામ જે ભક્તો રહેતા હોય, મેં કીધું આ મંદિર મોટું નાનું એ જરાય મહત્વ નથી, કારણ કે શબરીની ઝૂંપડીમાં મહેલના શોભા નહોતી, એ શબરીની ઝૂંપડી જ હતી, પર્ણકુટીર જ હતી,
પણ ભગવાન અહીંયા આગળ ગયા અને રાજી થયા. એમ આપણા જીવનની અંદર પણ ભલે આ મંદિર નાનું છે પણ ભગવાનનું ધામ છે. કારણ કે અહીંથી ભગવાનની શરૂઆત, અહીંથી પરમાત્માના ઈશ્વરીને અહીંયા આવીને તમે જે પણ મનના સંકલ્પ કરશો, મનોરથ કરશો, ભગવાન ચોક્કસ પૂરા કરશે. આજે ભગવાનની આજ્ઞાથી, આપણા શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે, પૂજ્ય મહારાશિની આજ્ઞાને આશીર્વાદથી આપણું મંદિરનું અહીંયા પ્રતિષ્ઠા કાર્ય પૂર્ણ થાય છે. ભૂદેવોએ ખૂબ સુંદર વેદોક્ત મંત્રો દ્વારા અહીંયા વિધિ કરાવ્યો અને વિધિની અંદર ભગવાનને અમે પ્રાર્થના કરી કે સ્વઆયુધાય, સશક્તિકાય, સપરિવારાય, સાંગાય, સપરિવારાય, બધાએ પરમાત્મા પોતાના મુક્તોએ સહિત, અક્ષરધામના મુક્તોએ સહિત, સાંગાય, સપરિવારાય, સ્વ ઐશ્વર્યાય, પોતાના ઐશ્વર્ય સહિત આ મૂર્તિની અંદર ચિરંતિષ્ઠંતુ, કાયમ અહીંયા નિવાસ. એટલે હવે ભગવાન અહીંયા આપણા મંદિરમાં પધારી ચૂક્યા છે, હવે અમને એકલવાયું ન લાગે એનું ધ્યાન રાખજો. ભગવાન બધાને ખૂબ સુખ્યા કરે. આવા ને આવા વર્ષો વર્ષ આપણા ઉત્સવો થતા રહે. અહીંયા દર વર્ષે પાટોત્સવ નિમિત્તે નાનું મોટું યજન કરીએ, બે પાંચ વર્ષે પાછું એક મોટું આયોજન કરીએ, એટલે એ રીતે સત્સંગનો આપણો જે વેગ છે, પ્રવાહ છે, એ વહેતો રહે એવી ભગવાન રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ સર્વ પર કૃપા વરસાવે એવી સર્વમાં ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને સર્વને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ સહેજા.